લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા વોલ રાઇટિંગ શરૂ કરાયું છે, ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ શહેરના મવડી ચોકડી ખાતે શહેર પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો દ્વારા વોલ રાઇટિંગ શરૂ કરાયું છે, જેમાં શહેરની અલગ અલગ 3500 જેટલી જગ્યાઓએ એક સરખી સાઇઝ, ડિઝાઇન અને સરખા લખાણના સૂત્રો લખવામાં આવશે. રાજકોટ શહેરના તમામ વોર્ડમાં 3500 જેટલી પેઇન્ટિંગ આ રીતે બનાવવામાં આવશે. 2024ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલો નગારેઘા કર્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ એકી સાથે આખા ભારતની અંદર વર્ચ્યુઅલ સાથે ભારતીય જનતા પાર્ટી અને કમળના નિશાનને જાહેર માર્ગો ઉપર, દિવાલો ઉપર આજે પેઇન્ટિંગ થવાના કાર્યક્રમનો પ્રારંભ કરવાના છે. જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગર ખાતે 3 અલગ અલગ જગ્યાઓએ આ કાર્યક્રમ યોજાવાનો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક ગુજરાતના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાવાના છે, ત્યારે રાજકોટના કાર્યકર્તાઓ પણ ઉત્સાહ અને થનગનાટ સાથે આજે આ કાર્યક્રમમાં જોડાયા છે. ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે રાજકોટનો હંમેશા કાર્યકર્તા હંમેશા આગળ હોય છે અને ચૂંટણીનો પ્રચાર પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે, જેના ભાગરૂપે આજે આ પ્રથમ કાર્યક્રમ છે. ટેકનોલોજીની સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા કદમ મિલાવતું આવ્યું છે, જેના ભાગરૂપે વર્ષો જૂના જ્યારે જનસંઘ હતું ત્યારે દીપક દોરવામાં આવતું હતું, કમળ પણ દોરવામાં આવતું હતું. આજે ભારતીય જનતા પાર્ટી મહત્તમ ટેકનોલોજીનો લાભ લે છે, જેના ભાગરૂપે માત્ર 2.5 મિનિટની અંદર વોલ પેઇન્ટિંગ થઈ જાય એવું સરસ મજાનું આયોજન કર્યું છે અને જેનો કોન્ટ્રાક્ટ ગુજરાત લેવલે આપવાનો છે અને એ કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે. રાજકોટમાં 3500થી વધુ કમળ દોરાવાના છે અલગ અલગ રાજમાર્ગો ઉપર.